નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના પ્રસંગોના પ્રતિબિંબ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્સી રવિન્દ્રભાઈ વેપારીનું. રવિન્દ્રભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અને 2012નું વર્ષ આપને માટે ખૂબ સુખદાયી ફળદાયી બની રહે તેવી સુરત ચેનલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. અને 2011ના વર્ષમાં આપે આ સમાજની આપ એપિસોડ દ્વારા જે સેવા કરી જેને માટે અમે આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, 10 સપ્તાહે સમગ્ર વિશ્વ, દેશ, રાજ્ય, શહેર અને સમાજમાં બનતી ઘટનાઓનું વિશ્લેષણ કરીને તેમાંથી સાચું સમજવાનો પ્રયાસ આપણે શ્રી રવિન્દ્રભાઈ સાથે કરીએ છીએ. આજે આ દિશામાં વધુ એક પ્રયાસ, 2011નો આ છેલ્લો એપિસોડ. આમ તો ચર્ચા આખા વર્ષની થવી જોઈએ, પરંતુ અત્યારે આપણે ચર્ચા કરીશું વર્ષના અંત ભાગની અંદર જે પણ કંઈક મોટી ઘટનાઓ આકાર લઈ છે. ખાસ કરીને અન્ના હજારે અત્યારે દેશના કેન્દ્રમાં છે. એક વાત તો માનવી રહી કે અન્નાને કારણે આખી લોકસભા ગાજી, સરકાર રાજ્યસભાની અંદર પોતાનું ધાર્યું ન કરાવી શકી અને લોકપાલ બિલ તલ્લે ચડ્યું. અન્ના અને તેમના સમર્થકોની જે આખી ટીમ છે તેઓ કઈ સ્ટ્રેટેજી અત્યારે બનાવી રહ્યા છે તે સમજાતું નથી. અચાનક જ 3 દિવસને બદલે 2 દિવસમાં ઉપવાસ બંધ કરી દેવા, દિલ્હી ઉપવાસ માટે ન જવું, ફરી પાછા રાલેગણ સીધી ચાલ્યા જવું, અને હવે 5 રાજ્યોમાં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યાં કોંગ્રેસની વિરુદ્ધ તેનો પ્રચાર કરવો, આ તેનો મુખ્ય એજન્ડા છે. તેની સામું અમારા જેવા ખણખોળ કરનારા પત્રકારોએ શોધી કાઢ્યું કે RSS સાથેનું તેમનું કનેક્શન પણ ભૂતકાળની અંદર હતું. એટલે અત્યારે પણ સીધી ભાજપની RSSની દોરવણીથી આ આંદોલન ચાલી રહ્યું છે તેવા આક્ષેપો કોંગ્રેસ કે UPA કરે, બહુ સ્વાભાવિક ઘટનાક્રમ બની શકે. આ બધાની વચ્ચે આ વર્ષની સૌથી મોટી ઘટના જેને આપણે ગણી શકીએ તે ઘટના વિશે આપનું શું માનવું છે? અન્ના હજારે એક કોન્ટ્રોવર્શિયલ વ્યક્તિ બની ગયા છે, પણ એમની ફેવરમાં એટલું તો કહેવું જ પડે કે એમણે જે શરૂ કર્યું આંદોલન ત્યારથી ભ્રષ્ટાચાર ઉપર પહેલી વાર આટલું બધું ફોકસ આવ્યું. ભ્રષ્ટાચાર તો એટલો બધો, એટલા બધા વખતથી કે આપણને જાણે કોઠે પડી ગયેલો, પણ જાણે પહેલી વાર એવું લોકોને લાગ્યું કે ના, દૂર કરી શકાય છે. એટલે અન્ના હજારેની સભામાં લોકોના ટોળાઓ ઉમટેલા, એમને ટેકો મળ્યો, એનાથી રાજકારણીઓ બી ગભરાયા અને સરકાર પર એટલું બધું પ્રેશર આવ્યું કે સરકારે કબૂલ કર્યું કે અમે પાર્લામેન્ટનું સેશનમાં એ પાસ કરીશું. એ પહેલાં બી પાર્લામેન્ટમાં ડિસ્કશન ઓગસ્ટમાં થયું, એમાં જુદા જુદા બધા વિચારો વ્યક્ત થયા અને એ વિચારો સાથે એ બિલ સિલેક્ટ કમિટીમાં ગયું, સિલેક્ટ કેબિનેટમાંથી કેબિનેટમાં, કેબિનેટે રજૂ કર્યું. આટલું બધું જે થયું એ અન્ના જ્યારે ન હોત તો ન થાતે. હવે લોકપાલ બિલની બી સાથે સાથે વાત કરતા જ જઈએ ને. હવે લોકપાલ બિલમાં, હા, લોકપાલ બિલમાં એ પાસ થવા ન થવાના કારણો એવું છે કે લગભગ દરેક જુદા જુદા પક્ષ જુદી જુદી જાતના સુધારા વધારા સચાવતા હતા. એટલે એવું કોઈ લોકપાલ બિલ બનવું લગભગ શક્ય જ નહોતું કે જેમાં બધા સુધારાઓને અવકાશ મળે. છતાં પણ બે મુખ્ય પક્ષકારો જેમાં સંમત થતે તો કદાચ ચોક્કસ થઈ શકે. કોંગ્રેસનું એમ કેવું છે કે તમે આ બિલ પાસ થવા નહીં દીધું, સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો અને તમે ફરી ગયા. BJP એવું કીધું, અમે ફરી નથી ગયા, અમે તો સ્ટ્રોંગ લોકપાલ બિલ પાસ કરવા માટે કહ્યું, આવું નબળા જેવું નહીં, આ બિલથી કંઈ વળવાનું નથી. BJPના જે મુખ્ય વાંધા એ હતા અને જે ઘણી પાર્ટીઓ સ્વીકારે કે લોક આયુક્ત કરીને તમે રાજ્ય સરકારોમાં એક કેન્દ્ર સરકાર કાયદો પસાર કરીને કંઈ લાવી ન શકે, કારણ કે આપણું જે ફેડરલ સ્ટ્રક્ચર છે એને હાનિ પડે છે. બીજું, BJPનો મેઇન વાંધો એ હતો કે જે રિઝર્વેશન્સમાં આ બધી વાતો નહીં પાર્લામેન્ટમાં ડિસ્કસ થયેલી ઓગસ્ટમાં, નહીં સિલેક્ટ કમિટીમાં લાવીને ગવર્મેન્ટે આ પૂછડું ઉમેર્યું છે. એમાંય જે પાર્લામેન્ટમાં જે આવ્યું એમાં એવું આવ્યું કે અત્યારે એમાં પાર્લામેન્ટમાં બિલ મુકાયું એમાં માઇનોરિટી સામે એને વાંધો હતો. એમનું એમ કેવું છે કે બંધારણમાં કમ્યુનિટીનું છે, શિડ્યુલ કાસ્ટનું છે, શિડ્યુલ ટ્રાઇબનું છે, પણ ધર્મને નામે કોઈ લઘુમતી એની માટે કંઈ છે નહીં. માટે આ બિલ જે છે જ્યારે બંધારણમાં પડકાર હશે ત્યારે ટકી નહીં શકે, માટે માઇનોરિટીનો ભાગ કાઢી નાખો. આમ પણ BJP માઇનોરિટી માટેનું કંઈ હોય તેને ગમતું હોતું નથી. જ્યારે કોંગ્રેસે એટલા માટે ચાલુ રાખ્યું કે એનો થોડો વટ પડે અને થોડી વોટ બેંક પર UPમાં અસર થાય. રાહુલ ગાંધીએ એવું કીધું કે આને તો કોન્સ્ટિટ્યુશનલ એ આપવું જોઈએ, પણ એને માટેની બહુમતી સરકાર પાસે નથી અને સરકાર જો BJPનો સપોર્ટ લેતે કે પહેલેથી ચર્ચા વિચારણા કરતે તો આવી શકતે કે ભાઈ BJP આ કેસ આમાં કેટલે સુધી છૂટ આપી છે, તો એ બિલ પાસ બી થઈ ગયું હોતે,
કોન્સ્ટિટ્યુશનલી બી વેલિડ થશે, પણ એવું થયું ન શક્યું. રાષ્ટ્રના બે મોટા પક્ષો વચ્ચે સહમતિ ન સધાતા આખરે લોકપાલ બિલનું અચ્યુતમ થઈ ગયું. લોકોએ કલાકો સુધી લોકસભા અને રાજ્યસભામાં સમય વગાડ્યો, અત્યારે તો વ્યર્થ ગયેલો લાગે છે. રાજ્યસભામાં તો એવું હતું કે આ બી પસાર કરવું અઘરું હતું, કારણ કે યુપીએની મેજોરિટી હતી નહીં, અને બીજું કે યુપીએના જે ઘટક પક્ષોમાં જે ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસનો આની સામે બહુ વિરોધ હતો. એટલે ટૂંકમાં આનું આજે પતી ગયું. હવે અન્ના હજારે શું કરે તે જોઈએ. અન્ના હજારેનું આપણે અગત્યનું પાસું એમ કીધું કે એમને લીધે આ વસ્તુ બની, પણ એની સાથે એમનું નબળું પાસું એ છે કે એમનામાં એક જાતની કન્સિસ્ટન્સીનો અભાવ લાગે છે સામાન્ય માણસ મારા જેવાને. દાખલા તરીકે એમણે એવું કહ્યું, પહેલાં ઉપવાસ કરવાના દિલ્હીમાં હતા, પછી ઠંડીને લીધે મુંબઈ આવી ગયા. મુંબઈ આવ્યા પછી જોયું કે કોઈ માણસો છે નહીં, એમની તબિયત બગડી, એટલે એમણે મોકૂફ કરી નાખ્યું. હવે હું એવું વિચારું છું, જ્યારે આપણે ગાંધીજી જોડે વાત કરીએ ત્યારે કોઈ દાડો ઉપવાસ આમ જાહેર મંચ પર નહોતા કરતા, કેટલા લોકો જોવાવે જે જોતા નહોતા, એમાં આપણે એમની જરાક તબિયત બગડે તો છોડી નહોતા દેતા. મને ખ્યાલ છે કે કલકત્તાના છેલ્લા ઉપવાસ જે ગાંધી પિક્ચર બતાવેલું એમાં તો લગભગ મૃતપાય સ્થિતિમાં પહોંચી ગયેલા. હવે એ તૈયારી જો હોય તો લોકો સાથે રહે, નહીં તો ન રહે. આજે તમે જુઓ, કારણ કે મેં જોયું કે જ્યારે લોકોનું ટીવી પર આવતું હતું કે માણસો હજારોમાં જ હતા લાખોની જગ્યાએ, અને આપણે અન્ના હજારેને મોઢા પર ફોકસ કરતો ત્યારે ચોખ્ખી એમના મોઢા પર નિરાશા હતી. એમને કંઈ લેવા દેવો હોવી જ નહીં જોઈએ કે કેટલા માણસ છે મારી દૃષ્ટિએ. અને બીજું કે 150 બ્લડ પ્રેશર થાય કે આવું કંઈ થાય, ડૉક્ટરો તો ના જ પડવાનો હોય, પણ ત્યાં જ ટકી રહેવાની ખૂબી હતી. એ સમયે એમણે કેવું હતું કે ના, હું આ ચાલુ રાખીશ. ઇનફેક્ટ એમણે બહાર પડાવ્યા કરો, પણ 2 કલાકે ડૉક્ટરોના સ્ટેટમેન્ટ કહેવા કિડની પર અસર થઈ, આમ થઈશ તેમ થઈશ, તો લોકોને એક જાતની સિમ્પથી થતી. પણ એકદમ જ્યારે ટેમ્પો પર વસ્તુ હતી ત્યારે એમણે છોડી દીધી, અને હવે બધા ખાસ કરીને કોંગ્રેસ સામે ઇલેક્શનમાં લડવાના છે. એટલે કોંગ્રેસ પૂછે છે કે ભાઈ અમારી સામે લડો તો બીજેપીએ બી કયું પાસ કરવા મદદ કરીશ, એની સામે બી લડો, એનો એમની પાસે જવાબ નથી. હવે એના બે કારણ, એક તો તમે કહું તેમ RSSના જૂના કનેક્શન હોય, પણ વર્ષોથી અન્ના હજારે જાહેર સેવામાં છે, પણ એમણે અન્ના એ કનેક્શનોનો કોઈ દાડો વાત બી કરી નથી, એ પ્રમાણે વર્ત્યા નથી. હા, એક આક્ષેપ કોંગ્રેસ તરફથી ખાસ કરીને દિગ્વિજયસિંહ તરફથી હતો કે RSSનો ટેકો છે ને બીજેપીનો જ છે ને RSS સાથે છે, તો હોય બી ખરું, એ તો આપણે ગયો તો વાત થઈ. એટલે અન્ના હજારે RSS કે બીજેપીની ચડવણીથી ચાલી રહ્યા છે એ હું એટલા માટે નહીં માનું, કારણ કે નહીં તો શાંતિભૂષણ જેવા એમની જોડે રહેતે નહીં, કારણ કે શાંતિભૂષણ એકદમ એન્ટી બીજેપી છે. એટલે એ વસ્તુ બી માનવાને કારણ નથી. પરંતુ આવી મોટી લડત શરૂ કરવી, ચાલુ રાખવી અને એને સફળતા પર લઈ જવી, એને માટે એ શક્ત નહોતા, એટલું ચોક્કસ છે. એટલે આજે શું થશે કે આવી ખરેખર કોઈ બીજી લડત ઉપાડે તો લોકો એમ જ કહેશે ખબર નહીં આનું શું સુરસુર્ય થવાનું છે. એટલે અત્યારે અન્ના હજારેની જે કે ઇમેજ હતો એ ઘણે અંશે ધોવાઈ ગયો છે. પણ એક વસ્તુ ચોક્કસ બની છે કે ભ્રષ્ટાચાર માટે સરકાર જાગૃત થઈ છે, પરદેશથી નાણાં મંગાવવા પડશે, લોકપાલ માટે હવે ઘડી ઘડી પ્રયત્ન થશે, નવી સમજૂતીઓ થશે, અને કદાચ નવું લોકપાલ બી આજે નીને વર્ષે બે વર્ષે પાસ થશે એ નિશ્ચિત છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને વર્ષના અંત ભાગની અંદર ગુજરાત એક જબરદસ્ત ચમકારા બતાવતી જાય છે એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે રતન તાતા પોતાના જે અનુગામી છે એને લઈને મુખ્યમંત્રીની મુલાકાતે આવી ગયા, અને તેની સાથે સાથે ગુજરાતનો સોશિયલ ગ્રોથની પણ કેટલીક વાતો છે જે પણ આપણે અત્યારે આવરી લેવી જોઈએ. રતન ટાટા અને એમના પછી આવનારા પદાધિકારી સાયરસ મિસ્ત્રી સૌથી પહેલાં PMને મળ્યા, અને પછી મળ્યા નરેન્દ્ર મોદીને. એટલે કોઈ બી રાજ્યના વડા કરતાં પહેલાં એ ગુજરાતમાં મળ્યા, અને એમણે નવા રોકાણો કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. કદાચ વાઇબ્રન્ટ ગુજરાત કે જે હશે આવશે એમાં કદાચ રતન ટાટાના નવા રોકાણો આવી શકે. એમણે એમ કીધું કે ગુજરાત આવું છે એટલે મને ઘર જેવું લાગે છે, એટલે એવું બધું કહ્યું છે. એટલે આપણે બધા ખુશ ખુશ થઈ જઈએ, અને આપણે ઈચ્છીએ કે ટાટા ગ્રુપ આમાં મહત્ત્વનું રોકાણ કરે. સોશિયલ ગ્રોથ ગુજરાતમાં, ગુજરાતની પ્રગતિ ચાલે છે પણ એની સામાજિક વિકાસ ઓછો છે, ઇન ધ સેન્સ કે ઇન્ફન્ટ મોર્ટાલિટી, સ્ત્રીઓના મરણો, ભ્રૂણ હત્યા, સેક્સ રેશિયો,
વિમેન્સ લિટરસી, ચાઇલ્ડ ચિલ્ડ્રન લિટરસી બધામાં પાછળ હતું, પણ છેલ્લા આંકડા પ્રમાણે એમાં પણ એ ધીમે ધીમે આગળ આવી રહ્યું છે. અને આપણે ઈચ્છીએ કે એ બીજા રાજ્યોની સાથે જ નહીં પણ બીજા રાજ્યોથી જેમ આર્થિક ક્ષેત્ર નીકળી ગયું તેમ આગળ નીકળી જાય. દાદા મિત્રો, પ્રસંગોના પ્રતિબિંબ અંતર્ગત આપણે વાત કરી રહ્યા છીએ શ્રી રવિન્દ્રભાઈ વેપારીની સાથે. 2011 આ છેલ્લા દિવસો અને 2012 શરૂઆતમાં આપ આ એપિસોડ સાંભળી રહ્યા છો ત્યારે ભગવદ્ ગીતા પરના આક્રમણની વાતને પણ સમજી લઈએ. ભગવદ્ ગીતા પર તો કોઈ આક્રમણ થયું નથી, પણ ભગવદ્ ગીતાનું આમાં એવું છે, મુખ્ય વસ્તુ ઇસ્કોનને લીધે થઈ છે. ઇસ્કોન એ બધા દેશોમાં પ્રસરી ગયો છે અને ખાસ કરીને યુરોપીય અને અમેરિકન દેશોમાં એવું થયું છે કે એ લોકો ત્યાંના લોકોને એમાં આકર્ષી રહ્યા છે, એટલે ઘણા અમેરિકનો ઘણા રશિયનો ઇસ્કોનમાં જોડાઈ ગયા છે. હવે આવું જ્યારે થાય ત્યારે બીજા જે ધર્મો છે એના પર એની અસર થાય છે. અને એ લોકોએ કીધું કે ગીતા પર બેન મૂકો. ગીતા પર બેન મૂકવાનું કારણ એ આપ્યું કે ગીતા અંતિમ પ્રકારની હિંસાને ઉત્તેજન આપે છે, જે રીતે આપણે એમાં બતાવ્યું છે કે એટલે તું ભાઈ લડ અને માર બધાને, એવું જે કૃષ્ણ કે બહુ ક્રૂડલી હોય ને, કોઈ ખરાબ નહીં લગાડ સાંભળનારા, તો એની સામે વાંધો હતો. એટલે ત્યાં આગળ એક નાના રાજ્યમાં એની સામે પિટિશન થયેલી કે એને બેન મૂકો. જો કે એ નીકળી ગયો, પણ એને માટે આટલો બધો આપણે ઉવાપો કરવાની જરૂર નથી. એક દેશના એક રાજ્યમાં એક જગ્યાએ કોઈ ભગવદ્ ગીતા માટે આવું કહે તો કે એમ હોવું જોઈએ કે ભગવદ્ ગીતા એટલો અમારો પાવરફુલ ગ્રંથ છે કે એવું કોઈને બાન કરો તો બેન કરે એમ હોવું જોઈએ. પણ આપણે ત્યાં બી એક જાતની, એટલે કૃષ્ણ આપણા જે મિનિસ્ટર ઓફ એક્સટર્નલ એફેર્સ બી એને કોન્ટેક્ટ કર્યો, અરે બી બહુ અગત્યના કામો છે ભગવદ્ ગીતાને પ્રોટેક્ટ કરવા માટે, એને માટે રશિયા જોડે આ બધી વાતો કરવી મારી રીતે તદ્દન બિનજરૂરી છે. આખા એપિસોડને અણધારી અને અકારણ વધુ પડતી પબ્લિસિટી આપવામાં આવી છે. રવિન્દ્રભાઈ, 5 રાજ્યોની ચૂંટણીની વ્યૂહરચના મેં તમને કહ્યું, લોકપાલને કેન્દ્રમાં રાખીને અન્ના હજારે હવે ટાર્ગેટ બનાવશે યુપીએને, ખાસ કરીને કોંગ્રેસને, અને ઉત્તર પ્રદેશ એટલે આપણા દેશનું સૌથી મોટું રાજ્ય અને એ પર્ટિક્યુલર રાજ્યની અંદર જેની સત્તા હોય એની આણ કેન્દ્ર પર પ્રવર્તી હોય છે. અત્યારે માયાવતીજી જે રીતે કેન્દ્ર સરકારને દબાવે છે, ટેકો નહીં આપવા છતાં પણ એઓ સાચી રીતે દબાવી શકે છે, અને તેથી રાહુલ ગાંધી મરણીય પ્રયાસો કરી રહ્યા છે કે આ જંગ કોઈ પણ હિસાબે જીતવો, જો કે શક્યતાઓ બહુ ઓછી છે. એની સાથે સાથેની બીજી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આપનું પ્રેડિક્શન શું છે? જો નિખિલભાઈ, આમાં મુખ્ય ચૂંટણી તો છે તે આની જોવાની, ઉત્તર પ્રદેશની. કારણ કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એટલા માટે પાછી આવવા માંગે છે કે ઉત્તર પ્રદેશનું એટલું બધું વર્ચસ્વ છે એની સીટની હિસાબે, કે ઉત્તર પ્રદેશનું જે માણસનું વર્ચસ્વ છે એને ભારતમાં વર્ચસ્વ મળવું અઘરું પડશે. જે વખતથી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ ખોયું ત્યાંથી કોંગ્રેસને પાછું રાજ કરવાનું, ગાદી પર આવવાનું અઘરું પડ્યું. એટલે તમે વિચાર કરો, અત્યારે બી જેટલા બી આપણા વડાપ્રધાનો બની ગયા એમાં કેટલા બધા વડાપ્રધાનો ઉત્તર પ્રદેશના હતા. પંડિત નહેરુ છે, લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ચરણસિંહ, આ બધા જ થઈ ગયા. બહારના ગણાય તો એક આપણા મોરારી દેસાઈ અને એક છે તે આપણે દેવેગૌડા કર્ણાટકના, બાકી બધા ત્યાંના જ. અને આ જ કારણ છે કે ત્યાંની એટલી બધી સીટ છે. એટલે યુપીએ હંમેશા ફોકસમાં રહ્યું છે કે આ તો આપણે જીતવું જ જોઈએ. હવે ગઈ વખત આમાં 4 પક્ષો છે, બીએસપી, એસપી, કોંગ્રેસ ને બીજેપી. તો એકવાર બીજેપી પાવર પર હતી, એકવાર એસપી પાવર પર હતી, અને હવે બીએસપી પાવર પર છે. બીએસપી પાસે અત્યારે સીધી બહુમતી છે. એક ટાઈમ એવો હતો કે બીએસપી પાસે નથી તો બીએસપીને બીજેપી પાર્ટનર થયેલા એવું બધું ચાલ્યા કરતું હતું. પણ કોંગ્રેસ પાસે વર્ષોથી બહુમતી કે આવી નથી, કે નથી કોઈ પક્ષે કીધું ભાઈ અમારી જોડે બેસો તમે. પણ બીએસપી તો ગઈ વખતે બધું મેદાન મારી ગયું અને બીએસપીના ડંકા એટલા વાગવા માંડ્યા કે જો બીએસપીને ખસેડાય નહીં તો ચાલે નહીં. પણ માયાવતીએ કીધું કે હું પણ પ્રધાનપદ માટે દાવેદાર છું, હું દલિત સ્ત્રી કેમ ન થઈ શકે. અને તમને નહીં માનો પણ કદાચ એ ગ્રાઉન્ડ પર બી ઘણા એમની શક્યતાઓ વધી જાય કે જ્યારે દલિત કાર્ડ રજૂ કરે ત્યારે. હવે અત્યારે એવું છે કે કોંગ્રેસની સીટ તો ખાલી 22 છે, 5%. પણ લોકસભામાં 2002 પછી જે લોકસભાની ચૂંટણી થયેલી અને 2007 પછી 6 પછી તેમાં કોંગ્રેસને સારી સીટ મળેલી. એટલે એવું માનવામાં આવે છે કે જો ત્યાં કશું કરવામાં આવે તો કદાચ વધારે સારી સીટ મળે. એટલે રાહુલ ગાંધી પોતાના ડેરા તંબુરા નાખીને ત્યાં બેઠા છે, માયાવતી પર એટેક કરે છે, વચ્ચે વચ્ચે
સમાજવાદી પાર્ટીને બીજેપીને બી ઝટકી લે છે, પણ એમનો મુખ્ય આખો જે ટાર્ગેટ છે તે માયાવતી છે અને માયાવતી બી સામે મારો ચલાવે છે. એટલે હવે તો જેમ જેમ સમય જશે તેમ તેમ ત્યાંનું વાતાવરણ તંગ થશે અને બીજા પક્ષો બી એટલા જોરથી બોલવા માંડશે. છેલ્લે ચતુષ્કોણાઈ જે એ થવાનું યુદ્ધ, એમાં કોણ કેટલી સીટ લઈ જશે એ કેવું અત્યારે મુશ્કેલ છે. કાર્યક્રમમાં આગળ વધ્યા શ્રી રવિન્દ્રભાઈ વેપારી સાથે અને તેમનો જે પ્રિય વિષય છે તેની પર વાત કરીએ તો ફૂડ ઇન્ફ્લેશન ઘટતું જાય છે, સાથે સાથે શેરબજારની પરિસ્થિતિ પણ ખૂબ ગંભીર છે રવિન્દ્રભાઈ, અને રૂપિયાના અવમૂલ્યને કારણે હાલમાં સોના અને ચાંદીમાં પણ ભારે મંદીના અણસારો વર્તાઈ રહ્યા છે. આ તમામ બાબત વિશે આપણે તમારી પાસેથી જાણીશું. જો સૌથી સારા સમાચાર કે ફૂડ ઇન્ફ્લેશન 0.18% પર આવી ગયું એટલે ખલાસ થઈ ગયું, અને એની સાથે સોના ચાંદીના ભાવો શેરબજાર બધે અસરો થઈ છે, સારી અસરો. પણ હું એમાં બહુ રસ નથી, કારણ કે ખરું આમ આદમી માટે અગત્યનું છે ફૂડ ઇન્ફ્લેશન. શેરબજાર અને સોના ચાંદી તો કન્ટિન્યુઅસ વધઘટ થયા કરે છે, અને શેર ફૂડ ઇન્ફ્લેશન ઘટ્યું એટલે બીજું બધું ઇન્ફ્લેશન ઘટશે, અને એને લીધે ખરેખર જે આમ આદમી છે એને રાહત મળશે. રાઈટ, જાપાન અને ભારત વચ્ચે શું સંધાઈ રહ્યું છે? હમણાં જ થોડોક વખત પહેલાં અમેરિકા, ચીન અને જાપાને એક જોઈન્ટ મિટિંગ કરી, એટલે ચીન ગભરાયું કે આ લોકો અમારા કેમ, આ બધા દુશ્મનો કેમ ભેગા થયા છે, એ લોકો અમે તમારી સામે કંઈ નથી. બટ તેના પછી તરત જ ઇન્ડિયા અને જાપાન વચ્ચે થઈ, તો જાપાન બી અમેરિકાની જેમ આપણી જોડેની રિલેશનશિપ અપગ્રેડ કરવા માગે છે. આમ બી તો તમે જાણો જ કે જાપાન આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કારને બધા ક્ષેત્રમાં, અને ડીએમઆઈઆરમાં બી ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આપણા લાડીલા નેતા નરેન્દ્રભાઈએ તો એમને માટે પુષ્કળ અહીંયા વ્યવસ્થા બી કરી છે, અને જાપાન હેઝ શોન વેરી કીન ઇન્ટરેસ્ટ ઇન બિલ્ડિંગ અ પાર્ટનરશિપ વિથ ઇન્ડિયા, અને ઇન્ડિયા અને જાપાન વચ્ચેની પાર્ટનરશિપ થાય તો આપણને ઘણો ફાયદો થાય એવું છે, એમાં નિશ્ચિત છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને કોલાવેરી ડી જબરદસ્ત. આમ તો તમે ગીત સાંભળો તો તમને એમ લાગે કે આટલું સામાન્ય ગીત છે તેને માટે આટલી બધી ગાનપણ શા માટે, પરંતુ હકીકત છે કે તમે એને શાંતિથી આંખ બંધ કરીને સાંભળવાની કોશિશ કરો તો તમે ઝૂમી ઉઠો. યુટ્યુબ ઉપર કદાચ હાઈએસ્ટ વ્યુઅરશિપ, ફેસબુક પર હાઈએસ્ટ વ્યુઅરશિપ, આટલા બધા એક જ ગીતના વર્ઝન અલગ અલગ ભાષાની અંદર બહાર પડે એ પણ એક જબરદસ્ત ઘટના છે. હું હૈદરાબાદ ગયો હતો 2 દિવસ હમણાં, તો ત્યાં ગલી પણ તેલુગુની અંદર પણ કોલાવેરી એ ભાષાની અંદર મેં સાંભળતું જોવા મળ્યું. એટલે વિચાર કરી જુઓ કે કોલાવેરીનો કેટલો જબરદસ્ત વ્યાપ છે. વાતમાં કાંઈ દમ નથી, છતાં પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. મેં તો સાંભળ્યું નથી, મેં એટલું સાંભળ્યું કે એકદમ જ પોપ્યુલર છે. રજનીકાંતના જમાઈએ તૈયાર કર્યું છે, અને હું એમ માનું કે આટલી બધી ભાષામાં જો પોપ્યુલર થયું તો એને નેશનલ એન્થમ બનાવવા શું વાંધો છે, કે જે બધા આમ સમજી શકે. આમ તો મને લાગે તામિલિયન શબ્દ છે વાયરે કોલાવરી ડી, પણ કોઈ બી સોંગે આટલી બધી અત્યાર સુધી પોપ્યુલરિટી રાષ્ટ્રીય લેવલે મેળવી નથી. આપણે હિન્દી કોઈ પોપ્યુલર થાય કે ગુજરાતી થાય, પણ રાષ્ટ્રીય લેવલે જો આ થયું હોય અને બધાએ સ્વીકાર્યું હોય, એટલા ખાતર હું ત્યાં સૂચન, મારું નમ્ર સૂચન આપું છું. ચલો સારું, લોકો એટલું થોડું ભૂલતા જાય બીજું બધું. રવિન્દ્રભાઈ, આ એપિસોડ પૂરો થાય એટલે આપ મારા ફોન પર ફોન કરજો એટલે આપને કોલાવેરી સાંભળવા મળશે. ઉદ્યોગપતિઓ અને સરકાર વચ્ચે કેટલાક જે ડાયલોગ્સ હાલમાં ચાલી રહ્યા છે એ ડાયલોગની આપણે વાત કરીએ. ડાયલોગ નથી, વોર છે. એમાં એવું છે કે ધીમે ધીમે આપણે ત્યાં એક જેની ગવર્નન્સ વગરની એક સરકાર ચાલી રહી છે, જે સુષુપ્ત રીતે જ વર્ક કરે છે, એની સામે અત્યાર સુધી તો બધી રાજકીય પક્ષોએ હોબાળો કરેલો, પણ એક પછી એક ઇન્ડસ્ટ્રીના કેપ્ટને કર્યો, રાહુલ બજાજ, જમશેદ ગોદરેજ, અને પછી આવ્યા આપણે અઝીમ પ્રેમજી, બધાએ જ કીધું કે સરકાર કંઈ કરતી નથી ને એટલે આ થઈ છે. એટલે નાના મંત્રીને વડાપ્રધાનને જરા ખરાબ લાગ્યું, એ લોકોએ કહ્યું તમારે આવું નહીં કહેવાનું, આવું કહો તો બીજા લોકો એનો ફાયદો લે, બીજા લોકો એટલે એનડીએ લે. એટલે એમણે લેક્ચર આપ્યું, પછી ફિક્કીના પ્રેસિડેન્ટ હરીશ મરીવાળાએ બહુ સરસ સ્ટેટમેન્ટ, ભાઈ આ તો લોકશાહી છે, અમને જે કહેવું હશે કહીશું, એમ એ લોકોને જવાબ આપી દીધો. અને એ બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટોના પ્રતિભાવ આપ્યા, એમાં એવું આવ્યું કે 83%
ટોચના ઉદ્યોગપતિઓ માને છે કે આજની જે ઇકોનોમિક ક્રાઇસિસ છે ઇટ ઇઝ બીકોઝ ઓફ પોલિસી પેરાલિસિસ ઓફ ધી ગવર્મેન્ટ. એટલે ખરી વસ્તુ એ છે, સરકારે તો એન્કરેજ કરવું જોઈએ કે ખબર પડે કે ક્યાં ભૂલ છે, એને બદલે ના 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 આવું ખરાબ છે દાબી રાખો, શેતરંજી નીચે બધો કચરો દઈ નાખી દો, ઘર ચોખ્ખું દેખાય, એ કેમ ચાલી શકે. પણ પરિસ્થિતિ એવું છે કે હતાશ થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, અને એમ જેને શું કે એવી સ્થિતિમાં આવી ગયા કે હવે શું કરવું એ લોકોને ખ્યાલ નથી આવતો. પણ આ પરિસ્થિતિમાંથી એક જાતની ડિક્ટેટોરિયલ ટેન્ડન્સી આવે કે તમે અમારા માટે આવું બોલો છો, અમારા માટે સારું નથી બોલતા, તમને બી જોઈ લઈશું, આ જાતની વૃત્તિ આવી શકે છે. અને આવી ડાયલોગબાજી વચ્ચે કાતિલ ઠંડીએ આખા દેશને અજગર ભરડો લીધો છે. ભારે ભારે શબ્દો વાપરું છું. આ અજગર ભરડો દર વર્ષે લેવાય છે, આપણે શા માટે એટલા બધા અકળાઈ જઈએ છીએ? આપણે તો શિયાળામાંની ઠંડી પડે તો ક્યારે પડવાની હતી, અને આપણે જાણીએ છીએ કે કાશ્મીરમાં બરફ પડે આખું ભારત ધ્રુજે જ, આપણે આખો નખી તળાવ બરફ થઈ જાય, આપણે ત્યાં બી ટેમ્પરેચર ઘટીને એકવાર 11 થઈ ગયું, વડોદરાને અમદાવાદમાં તો 9 અને 10, અને કચ્છને નળિયાને બધાના નામો જ નળિયાનું તે જ વખતે સંભળાય, વધારે વધારે ઠંડીને વધારે વધારે ગરમી, કે 4 અને 5 ડિગ્રી ટેમ્પરેચર દિલ્હીમાં બી એ ટેમ્પરેચર છે. પણ દેટ ઇઝ હેપનિંગ, એમાં કંઈ સવાલ નથી. મારે તો જે ગ્લોબલ વોર્મિંગવાળાને જ કહેવું છે કે બી ઠંડી બી એટલી જ પડે છે. અને નલિયા સાહેબ જોવા જેવું છે, અમારું જૈનોનું બહુ સારું નાનકડું તીર્થ છે અને ખૂબ સુંદર ગામ છે, અને તેઓને માટે આ રોજિંદી ઘટના છે, આપણે માટે ભલે એ મહત્ત્વની ઘટના હોય. ઉત્તર કોરિયા, આપણે બંને જણા જરા દુબળા એટલે દુબલે બાજી કો સારે ગાંવ કી ફિકર, થોડી વિદેશનો આટો પણ મરાવી દઈએ દર્શક મિત્રોને. બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા રાષ્ટ્રો છૂટા પડી ગયા, એક જર્મની, એક ઇન્ડિયા, ઇન્ડિયામાંથી પાકિસ્તાન છૂટું પડ્યું, અને બીજું કોરિયા. કોરિયામાં ઉત્તર ભાગમાં ઉત્તર કોરિયા કે કમ્યુનિસ્ટનું રાજ, અને દક્ષિણ કોરિયામાં બીજું રાજ્ય, અને 38 ડિગ્રી પેરેલલથી બે રાષ્ટ્રો કપાય, બાકી બેઉ જણની ભાષા સંસ્કૃતિ બધું સરખું. પણ પછી આયર્ન કર્ટન આવી ગયો, ઉત્તર કોરિયાએ હુમલો કર્યો દક્ષિણ કોરિયા પર, એને ચીનને રશિયાએ મદદ કરી, દક્ષિણ કોરિયાને અમેરિકાએ કર્યો. પણ એ યુદ્ધ પતિ 1952 કે 1953માં મને ચોક્કસ ખબર નથી. પછી દક્ષિણ કોરિયાએ પોતાનો રસ્તો ડેવલપમેન્ટનો સ્વીકાર્યો. 1960માં આપણે ને દક્ષિણ કોરિયા સરખા હતા, એ તો પછી આપણેથી ખૂબ આગળ વધી. આજે ઉત્તર કોરિયા બેકવર્ડ રહ્યું, મિલિટરી નીચે રહ્યું, કમ્યુનિઝમની નીચે રહ્યું, અછતોમાં રહ્યું, અને અત્યારે ઉત્તર કોરિયા ને દક્ષિણ કોરિયા બે કોરિયાને વચ્ચેની જે જીડીપી છે, જે પર કેપિટા છે, એમાં 10 ગણો ફેર છે. એટલે દક્ષિણ કોરિયાનો 10 ગણા વધારે સુખી સમૃદ્ધ છે. પણ ઉત્તર કોરિયા એટલા માટે જાણીતું છે કે એણે ન્યુક્લિયર વેપન્સનું ક્યાંકથી બી મેળવ્યું, આપણે ગુપ્ત, અને બધે પ્રસરાવ્યું. એમ કહેવાય છે કે ઈરાન પાકિસ્તાન એ બે દેશોમાં જો ન્યુક્લિયર ટેકનોલોજી જો કોઈએ બી આપી હોય તો નોર્થ કોરિયા આપી છે. એટલે આપણે માટે તો એ નકામું રાષ્ટ્ર છે. અને બે કોરિયા વચ્ચે સમાધાન થતું નથી, સંઘર્ષ ચાલુ રહે છે. એટલે એમના જ્યારે સરમુખ ત્યાર કિમ જોંગ ઉલ ઇલ કેવું નામ છે એ મરી ગયા, ત્યારે આપણે ત્યાં કોઈએ બી શોકનો એક અક્ષર બી કહ્યો નથી, કારણ કે એને લીધે જ આજે આપણા દેશને આટલી બધી તકલીફ છે. એવું માનવામાં આવે છે કે હવે નવો જે એમનો નાનામાં નાનો પુત્ર આવ્યો છે, આ ત્રીજી પેઢી છે, આપણા જેમ નેહરુ ગાંધી ડિનેસ્ટી એવું થોડુંક છે ત્યાં, તે આવે છે, એટલે એને લીધે કદાચ થોડોક ફેરફાર થાય. પણ નવાઈની વાત એ છે કે ઉત્તર કોરિયામાં એવું જાહેર કરવામાં આવ્યું કે બધાએ રડવું, એટલે મોટા મોટા અધિકારીઓથી બધા મળીને રસ્તામાં આ મરી ગયો ત્યારે રડતા હતા, કઈ જાતનો દેશ છે. આ છેલ્લી વાત તમે જે જણાવી તે નહોતી ખબર, આપને એમ કે બહુ સ્વાભાવિક આંસુ લોકો સારતા હશે, જોકે એ બહુ અઘરું છે. ગેસ આંસુ તો અત્યારે સરી રહ્યા છે આપણા પ્રોસેસર્સ મિત્રોના, કારણ કે ગેસના ભાવ વધતા જાય એટલે સૌથી પહેલું આંસુ આવે ડાઈંગ અને પ્રોસેસિંગ હાઉસના માલિકોને. ગુજરાત ગેસને ટાર્ગેટ બનાવવામાં આવે છે, પરંતુ ગુજરાત ગેસ આસાનીથી તેમાંથી છટકી જઈ શકે તેમ છે તેવું તેઓનું કહેવું છે, કારણ કે એમાં એવો પોતાનો કોઈ વાંક જોતા નથી, સરકારની પોલિસીનો જ વાંક જુએ છે. જેમને સપ્લાય જ્યાંથી મળે છે તે ભાવ વધારો કરે એટલે તેઓ વધારો કરે, આવી એક કંઈક વાત છે. આમાં કંઈક વચ્ચે એવી વાત હતી કે સરકાર જે બીજા રાજ્યોને કે બીજા પ્રદેશોને આપે એના કરતાં ગુજરાતને ગેસ મોંઘો આપે છે, એમાં કેટલું તથ્ય છે તે હું જાણતો નથી. પણ હું એ સમજી નથી શકતો કે ગુજરાત ગેસ કંપનીને જો મોંઘા ભાવે ગેસ મળે તો એને જ ભાવે પ્રોસેસરોને ગેસ કેવી રીતે આપી શકે.
એટલે પ્રોસેસરોએ સ્વીકારીને પોતાના પ્રોસેસિંગ ચાર્જિસ વધારવા જોઈએ. એ લોકોએ બધું દુઃખી થવાની જરૂર નથી. મેં એક પ્રોસેસર જોડે વાત કરેલી તો કે અમે જાણીએ છીએ આ જ કરવાની જરૂર છે, કારણ કે ગેસના ભાવ ઘટવાના નથી, પણ અમે જો હડતાલ પાડીશું તો જ એ લોકોને સાન આવશે, કોને? વીવર્સને. અને પ્રોસેસિંગના ભાવ વધશે. એમ કે એવું કંઈ થોડું જ કે સુરતની સાડી હંમેશા 100 રૂપિયાથી ઓછા ભાવમાં જ વેચાવી જોઈએ. આખું જનરલ ઇન્ફ્લેશન એ બી થોડો વધે, પણ એમ કે હજી સુધી કંઈ અસર થઈ નથી ને પ્રોસેસરો અકળાય છે. કોઈ બી સંજોગોમાં કેન્દ્ર સરકાર બહુ મદદ આપે એવી આશા નથી, અનલેસ કે આપણે ત્યાં બહારના સમયમાં ઇલેક્શન આવે ત્યારે કંઈક કરે તો. એટલે એ લોકો એક જ છે કે આર્થિક સ્થિતિ સ્વીકારીને, આર્થિક વાસ્તવિકતા સ્વીકારીને ભાવ વધારવા જોઈએ. અને બધા જ જો પ્રોસેસરો ભાવ વધારશે તો પછી કંઈ ફેર પડવાનું જ નથી. આજના એપિસોડની અંતિમ વાત, તે કાળું નાણું, તેની પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષની શું છે? એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું નામ છે ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્ટિગ્રિટી. એણે સંશોધન કરીને જાણ્યું છે કે 2000 થી 2009 દરમિયાન 104 થી 128 બિલિયન ડોલર નાણું ભારત છોડી પરદેશમાં આપણે મોકલ્યું, એટલે કે વર્ષે 5 થી 6 લાખ કરોડ રૂપિયા. તમે વિચાર કરો કેટલી મોટી રકમ છે. આપણો ટોટલ ઇન્કમ ટેક્સનો રેવન્યુ અત્યારે 4 લાખ કરોડ છે, એને આ તો 5-6 લાખ તે વખતથી છે. 2001માં તો 67,000 હતો. એટલે કેટલું બધું નાણું ઇન્કમ ટેક્સમાં જવાનું, બોલે કેટલું બધું નાણું એનાથી ઘણું વધારે બહાર જાય છે. આ બહુ ચોંકાવનારી હકીકત છે. પણ એક રીતે ચોંકાવનારી એટલા માટે નથી કે આ સ્વિસ બેંક, લિચેસ્ટન બેંક એ બધી બેંકોમાં પૈસા કેવી રીતે આવ્યા, આ રીતે ગયેલા તે જ રીતે આવ્યા છે. એટલે જે છે તે આપણા દેશમાં જે રીતના અંકુશો છે, જે રીતની આપણે પાછા એના પર આવી જે ગવર્નન્સ છે, તેમાં આવું થાય તો નવાઈ નહીં પામવી જોઈએ, પણ દુઃખ પામવું જોઈએ. તો દર્શક મિત્રો, પ્રસંગોના પ્રતિબિંબનો આજનો એપિસોડ સમાપ્ત કરે છે. રવિન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નવા વર્ષમાં નવી ઘટનાઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને જયેશ કંસારાને રજા આપશો. નમસ્કાર.